ओम श्री परमात्मने नमः। बधा ज भक्तोने मारा जय श्री कृष्ण। आवो भागवत कथानो रसपान करिए, गईकालनी कथा कंटिन्यू करिए। आत्मदेव ब्राह्मण एने संतान नथी अने एनु एने बहु दुख छे। ए वनमां आत्महत्या करवा माटे निकळ्यो छे। सामे एने संत मळे छे। संत बहु समझावे छे के आत्मदेव जेने संतान छे एने जेने पूछी आओ कि तेओ खरेखर सुखी छे। तो तने संतान नथी एनी व्यथा छोड़ी दे, एनु दुख छोड़ी दे, एना करता तो शांति थी भजन कर। त्यारे आत्मदेव कहे छे कि महाराज पुत्र कोने कीधो? तो के पू नामना नरक माथी जे तारे एने पुत्र कहेवाय, पण मने तो पुत्र ज नथी, तो मारी गति केवी रीते थशे? एटले संत समझावे छे कि आपणी गति आपणे ज नक्की करवानी होय छे। संत आत्मदेव ब्राह्मण ने कहे छे, ब्राह्मण मैं तारा ललाटनी रेखाओ जोई लीधी छे। तारा आ जन्ममां तो शुं, पण तारा आवनारा सात जन्म सुधी पण तारा भाग्यमां संतान नथी। माटे तू बधी ज चिंता छोड़ी दे अने भगवानने भज। संन्यासे सर्वथा सुखम, संन्यासमां जे मजा छे एवी बीजे क्यांय मजा नथी। तू जो मारी मस्ती छे काई तकलीफ? अने माटे घरे पाछो जा अने भगवाननुं भजन कर। पण ब्राह्मण मानतो नथी। आत्मदेव ब्राह्मण संतने कहे छे, महाराज तमे पोते सन्यासी छो ने, एटला माटे तमे मने आवुं कहो छो। जो तमे संसारी होत ने तो तमने पण खबर पड़त के संतान न होवानुं दुख केवुं होय छे। तमे मने संतान सुख आपी शकता हो तो आपो, नहीं तो मने मरवा दो। महाराज आपने खबर छे मारा हाथे कोई भिक्षा लेतुं नथी। महाराज मारी गौशाळामां जे गायो छे एमांनी एक गाय हजु सुधी वियाई नथी। मारा आંગણામાં કેટલા બધા વૃક્ષો છે પણ એમાંનો એક પણ વૃક્ષ હજી ફલિત થયો નથી। મારા દુઃખની વાતો તમને શું કહું મહારાજ? આપ મને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપતા હોય તો આપો, નહીં તો મને મરવા દો। હવે સંત સમજી ગયા કે આ માણસ માનવાનો નથી, આ બ્રાહ્મણ જીદે ચડ્યો છે। તો સંત બાપજી કહે છે, આત્મદેવ જેવી તારી મરજી। સંત મનમાં વિચાર કરે છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, લાત પડેગી તબ બાત બનેગી। આત્મદેવ બ્રાહ્મણના અતિ આગ્રહથી સંત એ બ્રાહ્મણ પર એને દયા આવતા એક ફળ આપે છે અને સંત કહે છે, બ્રાહ્મણ લે આ ફળ, ઘેર જા તારી પત્નીને ખવડાવી દે, તો પરમાત્મા તારા ઉપર જરૂર કૃપા કરશે અને તને જરૂર પુત્ર પ્રાપ્ત થશે। અને સંતે જ્યારે આવું કહ્યું, ફળ આપ્યું, તો એ ફળ જોઈ બ્રાહ્મણ તો રાજી રાજી થઈ ગયો। હરખાતો હરખાતો પોતાના ઘરે આવ્યો। પોતાની પત્ની ધુંધુલી એના હાથમાં એ ફળ મૂક્યું અને કહ્યું, સંતે ફળ આપ્યું છે અને આ ફળ તું ખાઈ જા કે જેથી આપણને પુત્ર પ્રાપ્ત થશે। આમ આત્મદેવ બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધુલીના હાથમાં ફળ આપી અને પછી એ તો પોતાના કામે જતો રહ્યો। બ્રાહ્મણના મનમાં એમ કે મેં કહ્યું છે એટલે પત્ની ફળ ખાઈ જ જશે ને, પણ પત્નીએ ફળ ખાધું નહીં। આત્મદેવ બ્રાહ્મણની પત્ની ધુંધુલી બહુ જ તર્ક વિતર્ક કરે છે, હું આ ફળ ખાઉં પછી મને ગર્ભ રહેશે, પછી મને પુત્ર પ્રાપ્ત થશે, એનાથી મને ફાયદો થશે કે ગેરફાયદો થશે, અને જો હું ગર્ભવતી થાઉં તો હું ઈચ્છું એ ખાઈ ન શકું, ઈચ્છું ત્યાં જઈ ન શકું, અરે મને કેટલી બધી તકલીફ પડે, પછી જ્યારે મારે સુવાવડનો સમય આવે ત્યારે મારે મારી નણંદને બોલાવવી પડે, અથવા તો મારી બહેનને મારે મદદ કરવા માટે બોલાવવી પડે, પછી એ લોકો મારા ઘરમાંથી શું ચોરી કરીને લઈ જાય, તો
અને એટલું જ નહીં, મને પ્રસૂતિ વખતે કેટલું બધું કષ્ટ પડે. દીકરાને જન્મ આપ્યા પછી એને ઉછેરીને મોટો કરવામાં પણ કેટલી બધી માથાકૂટ છે. હું એને ઉછેરું, ભણાવું, ગણાવું, પરણાવું, પછી હું વૃદ્ધ થઈ જાઉં, પછી એ મારી સેવા કરશે કે નહીં કરે, કોને ખબર. આમ ધૂંધુલી બહુ બધા તર્ક વિતર્ક કરવા લાગી. એટલે ધૂંધુલી નક્કી કરે છે, ના રેના, આ ફળ મારે ખાવું નથી, મારે કોઈ પણ પ્રકારની માથાકૂટમાં પડવું નથી. ધૂંધુલીને બધું ધૂંધળું જ દેખાય છે. ધૂંધુલી આવી રીતે વિચાર કરતી હતી ત્યારે એની બેન એના ઘરે આવી. ધૂંધુલીના હાથમાં એક ફળ જોઈ અને એની બેન પૂછે છે, બેન આ શું છે? તો ધૂંધુલી કહે છે, આ ફળ છે તારા બનેવીને કોઈ સંતે આપ્યું છે, અને એમ કહે છે કે આ ફળ ખાવાથી મને પુત્ર પ્રાપ્ત થશે. તો બેન કહે છે, અરે વાહ, તો બહુ સારું, તને પણ પુત્ર થશે. ધૂંધુલી કહે છે, મને નથી જોઈતો દીકરો. બેન તું અત્યારે ગર્ભવતી છે, તારી દશા હું જોઉં છું, તારી પીડા હું જોઉં છું, મારે આવી પીડા સહન કરવી નથી. ત્યારે એની બેન કહે છે, તો ફળ ના ખાઈશ, પણ તારા પતિ તને પૂછશે કે તે ફળ ખાધું, તો તું શું કહીશ, શું જવાબ આપીશ? તો ધૂંધુલી કહે છે, હું એમને એમ જ કહીશ કે હા, મેં ફળ ખાઈ લીધું. તો એની બેન કહે છે, અચ્છા, તો પછી એ દીકરો માગશે તો તું ક્યાંથી લાવીશ? તો ધૂંધુલી કહે છે, હા, એ વાત પણ સાચી. અને ત્યારે ધૂંધુલીની બેન કહે છે, બેન એક કામ કર, મારા ઉદરમાં અત્યારે એક બાળક છે, અમારે ત્યાં ઘણા સંતાન છે, ઘણા ખાવા વાળા છે, પણ ખાવાનું અમારા ઘરમાં નથી. તારે ત્યાં ખાવાનું ઘણું છે, પણ કોઈ ખાવા વાળું નથી. એક વર્ગ સમાજમાં એવો પણ છે, એમને ચિંતા છે કે ભૂખ લાગે ત્યારે શું કરીએ. બીજો વર્ગ એવો પણ છે કે શું કરીએ તો ભૂખ લાગે. પહેલાના જમાનામાં સારી સારી થાળીઓ ઘરમાં જમવામાં નહોતી, ખાખરાના પાનમાં, પતરાળામાં બધા જમતા હતા. પણ જમણમાં ચોખ્ખા ઘીના ચાર ચાર લાડવા પણ ખાઈ શકતા હતા. પણ પછી થયા બધા પૈસા વાળા, પતરાળાની જગ્યાએ સોનાની થાળીઓ આવી, ચાંદીની થાળીઓ આવી, પણ એમાંથી ઘીનો લાડવો ચાલ્યો ગયો અને આવ્યા ખાખરા. કેવા ખાખરા? કોરા ખાખરા, ડાયટ ખાખરા. કેમ? ડોક્ટરે ઘી ખાવાની ના પાડી છે, કોલેસ્ટ્રોલ વધી જાય, બરાબર ને? હવે ધૂંધુલીની બેન કહે છે કે સાંભળ બેન, મારા બાળકનો જન્મ થશે ને, એટલે હું મારું બાળક ગુપચુપ તને પહોંચાડી દઈશ, તું મને એના બદલામાં થોડું ધન આપી દેજે, બસ તો મારુંય કામ થાય અને તારું પણ કામ થાય. તો ધૂંધુલીએ એની બેનની વાત માન્ય રાખી. ચાલશે બેન, તું કહે છે એમ કરીશ. પછી પાછી ધૂંધુલી પૂછે છે, પણ બેન આ ફળનું શું કરું? ત્યારે એની બેન સમજાવે છે કે તારી ગૌશાળામાં ઘણી બધી ગાયો છે, આ ગાય છે તારા આંગણામાં બાંધી છે, એને ફળ ખવડાવી દે. તો ધૂંધુલીએ એ ફળ ગાયને ખવડાવી દીધું અને પછી પોતે ગર્ભવતી છે એવો સ્વાંગ રચ્યો છે. પછી એની બેનને જ્યારે સમય થયે, પ્રસવ થયો, ત્યારે ગુપચુપ રીતે ધૂંધુલી પાસે એ બાળકને મોકલી દેવામાં આવ્યો. તો બદલામાં ધૂંધુલીએ એના બેન બનેવીને ઘણું બધું ધન આપ્યું અને રાજી કર્યા. અને પછી પોતે સમાજમાં એવી જાહેરાત કરી કે મેં પુત્રને જન્મ આપ્યો છે. આમ આત્મદેવ બ્રાહ્મણ છેતરાયો. બુદ્ધિ આમ જ આત્માને છેતરે છે. આત્મદેવને એમ થયું કે આ મારો જ દીકરો છે. તો ધૂંધુલીનો એ પુત્ર, એનું નામ પાડવામાં આવ્યું છે ધૂંધુકારી. અને આ બાજુ જે ગાયને ફળ ખવડાવવામાં આવ્યું હતું, એ ગાયે પણ સમય જતા એક સુંદર પુત્રને જન્મ આપ્યો.
संतनी प्रसादी कदी पण निष्फळ जती नथी। तो गाये बाळक ने जन्म आप्यो, बाळक नु शरीर अन्य बाळक जेवुज, पण एना कान गायना हता, गायना कान जेवा एना कान हता, माटे ए बाळक नु नाम पाडवामां आव्यु गोकर्ण। तो आत्मदेव राजी थयो के एने त्यां थया तो बब्बे दीकरा थया, अने बन्ने दीकराओ मोटा थता एमने यज्ञोपवीतना संस्कार आप्या, अने पछी गुरु गृहे भणवा माटे मोकल्या छे। पछी शुं थयुं पछीनी क्लिपमां। जय श्री कृष्ण।